હરિયમ બાળકો, મજામાં ભાઈ? હે, ચલો આપણે બધાએ એ થી ડી સુધીની એબીસીડી નોટમાં લખી દીધી હતી ને, બરાબર? તો આજે આપણે, મેં તમને તે દિવસે ગુજરાતીમાં લખાયું ત્યારે પણ કીધું હતું કે જરૂરમાં જુદા પડતા મૂળાક્ષર પર ચોકડી કરો, બરાબર? એવી જ રીતે તમે ગણિતમાં લખો છો કે જુદા પડતા અંક ઉપર ચોકડી કરો, એવી જ રીતે આજે આપણે અંગ્રેજીમાં કરવાનું છે કે આપણે જો ચાર જ શીખ્યા છીએ એટલે એ જ હશે, બીજા હોય એને તમારે નહીં જોવાનું, બરાબર ને? આપણે જે ચાર શીખ્યા છીએ એને તો તમે ઓળખો છો, અને બીજાને ના ઓળખતા હોય તો પણ તમે પેલા બધા હોય એમાંથી એક અલગ હોય તો આપણને ખ્યાલ આવી જાય કે આ એકલો જ છે, બરાબર ને? તો આજે આપણે હરોળમાં જુદા પડતા આલ્ફાબેટ ઉપર ચોકડી કરવાની છે, બરાબર? અને નોટમાં લખવાનું છે ભાઈઓ, અંદર શોધતા રહેજો કે આમાં અલગ શું છે, બરાબર? તમારી જાતે તમે અંદર જોતા રહેજો, પછી ત્યારે આપણે ચોકડી કરવાની છે ત્યારે તમને ખ્યાલ આવી જાય, બરાબર?
બધા જોઈ તૈયાર રાખ્યું છે આપણે બીજા નથી લેવા કારણ કે તમને કદાચ લગતા ના આવડે ઈ એપ ને એવું બધું તો તમારે નોટમાં તો લખવાનું છે એટલે આપણે બીજા હાથમાં બેટ નથી લેતા બરાબર જેટલા ચાલ્યા છે એટલા એટલે એમાં તમને ખ્યાલ પણ આવી જશે ચાલો તો હવે આ શું છે આપણે પહેલો હાથમાં બેટ કયો છે બી આ છે બી આ બી આ બી આ શું છે એ અને આ બી તો ભાઈ આ બધામાં એકલું કોણ છે બધા ગળામાં એપલ આવી ગયું છે ને હે બધા બોલમાં એપલ આવી ગયું તો આપણે સેના ઉપર ચોકડી કરીશું એ ઉપર બરાબર ચલો હવે બીજું આ છે ડી 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 આ સી ડી ડી બરાબર હવે ડી ફોર ડોગ હવે આ બધા કૂતરા છે એમાં કોણ છે વચ્ચે સી ફોર કેટ એટલે બિલાડી ભાઈ બધા કૂતરા વચ્ચે બિલાડી એકલી હોય તો પછી કૂતરા શું કરે બિલાડી પાછળ દોડે છે ને હે તો આપણે બિલાડીને કાઢી મૂકીશું બરાબર એટલે આપણે એના ઉપર ચોકડી હવે આપણે છે એ એ ફોર એરોપ્લેન એપલ બરાબર ને તો આ છે એ એ એ એ એ અને આ છે ડી તો આમાં એટલું શું દેખાય છે તમને ડી શું છે ડી છે બરાબર ને તો આપણે ડી ઉપર ચોકડી પછી આ શું છે સી આ બી સી 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 ભાઈ બધા જ સી છે પણ એક શું છે અલગ શું છે અંદર બી શું છે બી એટલે આપણે ચોકડી ક્યાં પાડીશું બી ઉપર બરાબર ચાલો નીચે છે ડી 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 તો ભાઈ બધા જ ડી છે અને ડીમાં કોણ આવ્યું છે વચ્ચે બી શું છે બી છે તો આપણે ચોકડી ક્યાં કરીશું બીમાં બરાબર ચાલો હવે નીચે શું છે એ તો ડી એ એ એ એ બધા જ ભાઈ એ છે એકલું કોણ છે કોણ છે બી કોણ છે બી તો આપણે બી ઉપર ચોકડી બરાબર તો આ રીતે તમારે નોટમાં આટલી લાઈન લખી દેવાની છે એ તમને મમ્મી લખી આપશે અને તમે ચોકડી કરશો તો પણ ચાલશે બરાબર ને અને પછી તમારે ચોકડી કરી દેવાની કે જે જુદું પડે છે એ હવે આપણે જોઈએ કે જોડકા જોવા આપણે જોડકા જોવાના છે જોડકા જોડવામાં શું હોય કે આપણે જે સરખે સરખું હોય એને આપણે જોડવાનું છે
જ્યાં આ બાબતનો જેવો આ બાજુ દેખાય ત્યાં આપણે ચોપડી કરવાની છે બરાબર અહીંયા સરખા આલ્ફાબેટ ના ચિત્રોને જોડવાના છે બરાબર જોયું તમે અહીંયા સરખે સરખા આલ્ફાબેટ છે અને અહીંયા ચિત્રો આપેલા છે અને સામે આલ્ફાબેટ છે તો આપણે ચિત્ર જોઈ એ આલ્ફાબેટ સામે જોડકા જોડવાના છે બરાબર ચાલો આપણે હવે આ અહીંયા જોડીશું પહેલા અહીંયા શું છે આ બી સી એ અને ડી બરાબર તો આપણે અહીંયા બી છે એવું અહીંયા સાથે શોધવાનું છે બરાબર તો બી અહીંયા ભાઈ ક્યાં તમને બી દેખાય છે આ છે આ છે આ છે આ છે હા બરાબર ને તો આપણે શું કરીશું આ બી ને આ બી સાથે જોડી દઈશું બરાબર હવે શું છે સી હવે એવો સી તમને અહીંયા દેખાય છે આ છે આ છે આ આ તો આપણે હવે જે જોડાઈ ગયો હોય એને નહીં જોડવાનું બરાબર એમાં એમાં બીજો પાછો જોડતા નહીં એકમાં બે જોડવાના નહીં તો હવે આ તો આ છે તો અહીંથી અહીંયા જોડો પછી આ શું છે એ તો હવે આ બે તો થઈ ગયા તો હવે અહીંયા આપણે આ બે જોવાનું છે તો આ શું છે જે એને જોડવાનું છે આ ના તો આ રહ્યું તો અહીંથી અહીંયા સુધી જોડવાનું છે પછી શું રહ્યું ડી તો આવો ડી હવે ક્યાં બાકી છે હવે એક જ આલ્ફાબેટ બાકી છે એ પણ જોડાઈ ગયો ડી પણ અને સી પણ તો હવે આ ડી ક્યાં છે આ રહ્યું બરાબર તો અહીંથી આપણે અહીંયા જોડી દઈશું બરાબર તો સરખા સરખા આલ્ફાબેટ જોડવાના છે અને અહીંયા છે ચિત્રો એ આપણે બોલીએ છીએ કે ડી ફોર ડગ ડી ફોર ડોલ બરાબર બી ફોર બોલ એ ફોર એપલ કેટ આપણે જ્યારે બોલીએ છીએ એ તમને યાદ રહેવું જોઈએ તો જ આપણા આ જોડકા જોડાય નહીં તો તમે આને અહીંયા જોડી દો અને આને અહીંયા જોડી દો તો સાચું પડે ના બરાબર તો આ શું છે બતક તો બતક આપણે શેમાં બોલતા હતા યાદ છે કોઈને એ પર હતું બી પર સી પર ડી પર બતકને શું કહેવાય ડ આગળ ડ બોલાતો હોય એટલે આપણે એબીસીડીમાં ડ ક્યાં બોલાય છે ડીમાં બરાબર ડ ક એટલે ડી એવું યાદ રાખવાનું કે જે અક્ષરનું હોય એ પહેલો અક્ષર એબીસીડીમાં બોલાતો હોય બરાબર તો આ ડક તો ડકમાં આપણે ડી બોલીએ છીએ બરાબર ડી એટલે ડ થયો એટલે ડી ફોર ડક ડક એટલે બતક તો આપણે આ બતકને ડી
સાથે જોડી દઈશું બરાબર હવે શું છે એપલ તો એપલ માં આપણે એબીસીડી માં એ અ ક્યાં બોલાય છે એપલ નો એ એ બોલાય છે ને એ તો એપલ એટલે એ એટલે આ રહ્યો આપણો એ તો આને એ ને અહીંયા એપલ સાથે જોડીશું બરાબર હવે આ શું છે આ શું છે બોલ બોલ તો શું બોલાય છે બ બ બોલાય છે ને પેલો તો એબીસીડી માં આપણે બધી કયો અક્ષર શરૂ થાય છે બધી બી બી શરૂ થાય છે એ બી બી બ બોલાય છે એટલે બ ક્યાં બોલાય છે બોલ માં બરાબર તો બી ફોર બોલ હવે તમે એમ કહેશો કે સી એ તો સ બોલાય છે અને એ તો તમે કેટ બોલો છો એ વાત સાચી પણ તમે હજી જ્યારે આગળ શીખશો ત્યારે સ નો સી નો ક થાય છે શું થાય છે ક સી નો એનો મૂળાક્ષર ક થાય છે એટલે આપણે સી ફોર કાર બોલીએ છીએ સી ફોર કેટ બોલીએ છીએ કથી ઉચ્ચાર થાય એવા સી સાથે જોડવાના હોય છે કા કે કાવ કેપ બધા જ કથી શરૂ થાય છે એટલે સી નો મૂળાક્ષર છે ક એટલે આપણે આ સી ફોર કેટ અને કેટ એટલે બિલાડી એટલે આપણે આ બિલાડીને આ સી સાથે જોડીશું બરાબર તો આપણા આ બીજા પાના ઉપર ત્યાં બે જોડકા લખી દેજો અને એક પાના ઉપર જુદા પડતા આલ્ફાબેટ ઉપર ચોપડી કરવાની છે બરાબર તો આ નોટમાં લખી દેજો ચલો ભાઈ આજે તમારે હવે વાર્તા સાંભળવી છે હે કઈ વાર્તા સાંભળીશું આપણે ઊંટ અને શિયાળ ચલો સાંભળી છે તો એક ઊંટ અને એક શિયાળ હતા એ બંને બે પાક્કા મિત્રો હતા બે ભાઈબંધો હતા બધે સાથે સાથે જાય હરે ફરે રોજ સાંજે વાતો કરતા કરતા રોજ જુદી જુદી જગ્યાએ ફરવા જતા હતા તો એક દિવસ બંને ફરતા ફરતા જતા હતા તો શેરડીનું ખેતર આવ્યું તો ઊંટ ભાઈ કે અરે શિયાળ શિયાળ ભાઈ ચાલો આપણે શું ખાવા જઈએ સેવું ખેતર હતું શેરડીનું તો કે શેરડી ખાવા જઈએ બરાબર તો કે ના ભાઈ ના ના જવા નહીતર પેલો ખેતરનો માલિક જાગી જશે ને તો આપણું માર પડશે આપણને ભગાડી લેશે તો કે ના ના ચલ ને થોડી શેરડી ખાઈ આવીએ તો કે સારું ચલો તારે તો બંને જરા ખેતરમાં ગયા છા નામાના અંદર ખેતરમાં ગયા અને પછી બંને જણ શેરડી ખાવા માંડ્યા હવે શિયાળભાઈનું પેટ તો નાનું હોય એટલે શિયાળભાઈને તો થોડી વારમાં પેટ ભરાઈ ગયું અને ઊંટભાઈ તો પેટ મોટું તો હજી શેરડી ખાતા હતા અને એવામાં શેરડી ખાઈ ગયા ખાતા ખાતા શિયાળભાઈ કે એટલે ઊંટભાઈ મને તો હવે ગીત ગાવાનું મન થયું છે તો હું તો હવે જમ્યો ને એટલે મને ગીત ગાવાની ટેવ છે એ ઊંટભાઈ કે એ બોલીશ નહીં જો તું ગીત ગાઈશ ને તો પેલો ખેતરનો માલિક જાગી જશે અને આપણને બંનેને દંડામાં હશે તું બોલીશ નહીં શિયાળભાઈ કે ના હું તો ગાવાનો જ ભાઈ શિયાળભાઈ તો જીત કરવા માંડ્યા ઊંટભાઈ હજી પણ ના પાડ્યું કે રેવા દે શિયાળભાઈ રેવા દે ગઈશ નહીં તો પણ શિયાળ ચાલુ કર્યું એ બધું કરીને એમની ભાષામાં એ ગીત ગાવા માંડ્યા એટલે શિયાળનું એ કરીને જે લાંબુ કરે તો પેલો શેરડીનો માલિક ખેતરનો માલિક હતો ને ખેડૂત
એ ભાઈ જાગી ગયો અને કે ભાઈ કોણ કહેતું છે મારા ખેતરમાં કરીને દોડતો દોડતો એ તો લાકડી લઈ આવ્યો હવે શિયાળ ભાઈ તો એટલે પડી પણ શિયાળ ભાઈ તો કૂદી જતા રહ્યા અને ઊંટ ભાઈ તો અંદર ફસાય તો ઊંટ ભાઈને થોડી વધારે પડી તો ઊંટ ભાઈને તો બધું સાંધા મૂકવા માંડ્યા અને આમ આમ કરતા શિયાળ ભાઈ તો આગળ જઈને ભાળી ગયા હતા અને ઊંટ ભાઈ તો ધીમે ધીમે માર બહુ પડે તો ભાઈ એટલે ધીમે ધીમે કરી બહાર નીકળ્યા પછી શિયાળ ભાઈ કે કેવી મજા આવી નહીં ઊંટ ભાઈ આપણને શેરડી ખાવાની એટલે ઊંટ ભાઈ કે હા મજા તો આવી છે પણ હવે તમે મને માર ખવડાવે છે ને હવે જુઓ તારે રમણભાઈ અમે વિચાર કર્યો કે હવે શિયાળની વાત છે તારે હું શિયાળભાઈને એનો પાઠ ભણાવી શકું તો બંને જણા વાતો કરતા કરતા ગયા હવે એમને નદી પેલી બાજુથી આવ્યા હતા અને શિયાળભાઈને તો તરતા આવડતું નહોતું તો રોજ ઊંટભાઈ આપણા ઊંચા ને એ પાણીમાં ના ડૂબી જાય તો ઊંટભાઈના ઉપર બેસી જાય અને શિયાળભાઈ આવે હવે ઊંટભાઈએ મનમાં નક્કી કરી લીધું એ તો નદીમાં વચ્ચો વચ ગયા અડધી નદી આ અડધી આ વચ્ચો વચ ગયા ને પછી કે અરે શિયાળભાઈ હવે મને ખાધું છે થોડો મારાય પડ્યો છે બધું શરીર દુખે છે એટલે થોડું મને પાણીમાં આળોટવાનું મન થયું છે પણ સારું લાગે તો શિયાળભાઈ કે ના 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 ભાઈ ઊંટભાઈ તું આરોપીશ તો હું શું કરીશ મારું પાણીમાં અહીંયા શું થાય તો ઊંટભાઈ કે ના જો ભાઈ મને તો આરોપવા જોશે જ ખાધું એટલે થોડું આરોપું તો જ મને ગમે તો શિયાળભાઈ કે ના ભાઈ રહેવા દે હું અહીંયા પાણીમાં શું કરીશ અંદર હમણાં ડૂબી જઈશ તો ઊંટભાઈ કે ના એ તો મારે નહીં જોવાનું હું તો આરોપીશ કરી ભાઈ ઊંટભાઈ તો અંદર નદીમાં લાંબા થઈ ગયા અંદર બેસી ગયા હવે પાણી હતું શિયાળભાઈ તો તરતા આવડતું હતું એટલે શિયાળભાઈ તો અંદર પાણીમાં ડૂબો આમ આમ કરીને ડબકા ખાવા માંડ્યા પછી ઊંટભાઈ કે હા લો હવે કેવી મજા આવી તમને અંદર પાણીમાં મેં તમને ખેતરમાં ગીત ગાવાની ના પાડી દી તોય તમે ગીત ગાયું દંડા મને પડ્યા અહીંયા મને કેવું દુખે છે તો હવે તમે પણ અહીંયા ડબકા ખાઓ એમ કરી ઊંટભાઈએ પણ શિયાળભાઈને પાઠ ભણાવ્યું બરાબર ને ભાઈ તો આપણે બંને મિત્રો હોય તો આપણે એકબીજાનું જોવું પડે ભાઈ અને અંદર પછી આપણે એકબીજાને માર ખવડાવીએ તો ચાલે હે તો આપણે શિયાળભાઈ જેવું કરવાનું નહીં બરાબર ને મજા આવી ભાઈ હા તો ભાઈ સરસ મજાનું નક્કી પણ દેજો બરાબર ચલો બાય.